બુફેમાં શું હોય મોસ્ટલી કે બધાને ખાવું તો બહુ બધું હોય કે ભાઈ મારે આ લેવું છે આ લેવું છે એટલે લોકો લઈ શકે. અહીંયા આપણે 100% ની કેપેસિટી છે, અહીંયા 30% ની કેપેસિટી છે. અગર મોટું કોઈ પાર્ટી હોય, ફંક્શન્સ હોય, એ લોકોને સ્પેશિયલી પોતાની પર્સનલ સ્પેસ જોઈતી હોય તો એ લોકો આટલું સજેસ્ટ કરે. આપણું સબ્જીનું વેરાયટી આવશે ફર્સ્ટ, પછી આપણે દાળ આવશે, આ મંચુરિયન ને એવું બધું. 280 રૂપીઝમાં અનલિમિટેડ ફેમિલી સાથે આવીને તમે એન્જોય કરી શકો છો. આ વસ્તુ હાઈલી રિકમેન્ડેડ કરું છું. વી ઓલ આર ફ્રોમ ધ એજ્યુટેક એકેડેમી ફેમિલી એન્ડ વી આર એન્જોયિંગ ધ લંચ. કે બધી વેરાયટી આટલા બજેટમાં મળવી અશક્ય છે. એ પણ એ મોસ્ટલી લોકો શું કરે, એક ફ્રેન્ચાઇઝી લેવાનું વધારે પસંદ કરે છે, જ્યારે આ વસ્તુ તમે જાતે પોતે હેન્ડલ કરો છો. બરાબર. ને એક મહિનામાં નડિયાદના લોકોનો રિસ્પોન્સ કેવો? બહુ સરસ. નડિયાદના સર બહુ જ સરસ. આટલું મોટું કાર્પેટ એરિયા મેં નથી જોયો કે કોઈ રેસ્ટોરન્ટમાં રાખતા હોય. જો મેં આટલી બધી વસ્તુ લીધી છે તો પણ હજુ જગ્યા સ્પેસ બચી છે, એટલે એ વસ્તુનું પણ અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે. તમારી પ્લેટ પૂરેપૂરી ભરાઈ ના જાય એના માટે બાકીની સર્વિસ તમને ટેબલ પર મળશે. અરે શું વાત છે, ઓળખી ગયા. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી નડિયાદમાં આવી ગયા છે અને 280 રૂપીઝમાં અનલિમિટેડનો આ જે કોન્સેપ્ટ છે નડિયાદમાં ફર્સ્ટ ટાઈમ છે. હવે લોકેશનની વાત કરીએ તો આ લોકેશન ડીમાર્ટની એક્ઝેક્ટ બાજુમાં. હવે નડિયાદમાં તમે કોઈને પણ કહેશો ને ડીમાર્ટ કઈ જગ્યાએ છે તો ડીમાર્ટ એક જ છે બાજુમાં, ડીમાર્ટની એક્ઝેક્ટ બાજુમાં. અને અમારી સાથે છે વિનિશા. કેમ છો સર એવરીવન? હા, સૌથી પહેલાં તો તમારી પોસ્ટ કહી દેજો. સર, મારું નામ સિંગ વિનિશા રવલિન છે અને અહીંયા મેં બિગ બફેટમાં કસ્ટમર રિલેશનશિપ મેનેજર તરીકે મેં વર્કઆઉટ કરું છું. સ્ટાર્ટિંગમાં આપણે એન્ટ્રન્સ થશે એવું જ અમે પહેલાં એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ અમારી છે. અમે એડવાન્સ પેમેન્ટ થાય એના પછી અમને ટેબલ બતાવીએ, અમને બેસાડીએ, અમને કમ્ફર્ટેબલ, લાઈક આપણે ઘરે કેવું ફીલ કરીએ, આપણે હોમ ટાઈપ અમને પહેલાં ફીલ કરાવડાવીએ, પછી અમને 5 વસ્તુ અમને ટેબલ પર અમે સર્વ કરાવીએ, પાણીની બોટલ, છાશ, એવી હરેક વસ્તુ. અગર એમને કશું ઇસ્યુ છે, આપણે જૈન સ્વામિનારાયણ એવું કશું છે, અમે એમને પોતે સર્વ કરીએ. ઓલ્ડ એજ હોય આપણે એમને પોતે સર્વ આઉટ કરું, હું એમને હેલ્પ આઉટ કરું, તાકી એમને કોઈ પણ ટાઈપનું એવું ના થાય કે ના અમે અમને કોઈ તરીકેથી સર્વિસ પ્રોપર નહીં મળી રહી. એ તમે પૂરું કમ્ફર્ટેબલ ફીલ કરાવડાવીએ, અમારું પહેલું કોન્સેપ્ટ એ રહેશે. બાકી અનલિમિટેડ બફેટના રેસ્ટોરન્ટમાં આ ટાઈપનું મેં ફર્સ્ટ ટાઈમ જોયું છે. એક પર્સનલી એક ફેમિલી આવ્યું છે તો પર્ટિક્યુલર ફેમિલીને શું જોઈએ છે, કઈ વસ્તુ જોઈએ છે એ પર્સનલી ડિસ્કસ કરીને આ ફર્સ્ટ ટાઈમ મેં જોયું છે. તો ચાલો આવી જાઓ, મને ખબર છે આ વિડીયોની લેન્થ થોડી લાંબી રહેવાની છે. તો ચાલો આવીએ. અહીંયા પેમેન્ટ થઈ ગયું એટલે તમને હાથમાં બેન્ડ બાંધવામાં આવશે. અહીંયા આપણે 100%ની કેપેસિટી છે, અહીંયા 30%ની કેપેસિટી છે. અગર મોટું કોઈ પાર્ટી હોય, ફંક્શન્સ હોય, એ લોકોને સ્પેશિયલી પોતાની પર્સનલ સ્પેસ જોઈતી હોય તો એ લોકો આટલું સજેસ્ટ કરે. નોર્મલી 100% હોય છે તો અહીંયા આપણા પાસે બેન્ક્વેટ હોલ પણ છે, લાઈક પાર્ટી હોય, કશું મીટિંગ હોય તો અમે એ લોકો માટે સ્પેશિયલ અરેન્જમેન્ટ કરાવડાવીએ છીએ ચેર્સને પ્રોપર રીતે. આ સાઈડ આપણને બધું સેલ્ફ સર્વિસ છે એટલે પ્લેટ, બાઉલ ને સ્પૂન અહીંયા અવેલેબલ હશે. આપણા આપણું સબ્જીનું વેરાયટી આવશે ફર્સ્ટ, પછી આપણે દાળ આવશે, આ મંચુરિયન ને એવું બધું. અહીંયા રાઈસ, 3 ટાઈપ્સની રાઈસ આપણા પાસે ડિફરન્ટ વેરાયટીઝ છે એ. અને એના પછી એ કઢી ખીચડી, આ નોર્મલી આપણે જે ફાસ્ટફૂડ ટાઈપ સ્નેક્સ હોય છે સ્ટાર્ટરમાં, ખમણ, ઢોકળા, શીરો, ગુલાબજાંબુ, એવી રીતે અમે પ્રોવાઈડ કર્યું છે. આ સાઈડ આપણું સલાડ, શ્રીખંડ, પીકલ અને દહીં વડા, દહીં, રાયતા, એ બધું અમે અહીંયા ડેકોરેશન કરીને મૂકીએ છીએ. બરાબર છે. અને પાર્ટી હોલ ને એ વસ્તુ? Such a wonderful place.
ઇટ્સ વેરી નાઇસ. અને આ નવું સેટઅપ એમનું ખરેખર બેસ્ટ વિશિસ છે અમારા તરફથી. ફૂડ વાઇઝ પણ ઘણું બેસ્ટ છે અને સ્ટાફનો પણ બહુ જ સારો રિસ્પોન્સ. જોવા જાઓ નડિયાદમાં આ ટાઈપનો અનલિમિટેડનો કોન્સેપ્ટ ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ થયો છે નડિયાદ. ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ થયો છે. તો 280 રૂપીઝ ત્યાં કાઉન્ટર પર પેમેન્ટ કરશો ને એટલે હાથમાં તમને એક બેન્ડ પહેરાવશે. બેન્ડ પહેરીને પછી અહીંયા જેટલું બી તમે ખાશો એ બધું અનલિમિટેડ જ છે. આપણે ચાલુ કરીએ સલાડ છે અહીંયા સબ્જી ને એ બધી વસ્તુ છે. સલાડ આ બાજુની સાઈડ છે. અહીંયા સ્ટાર્ટરમાં તમને મળશે દહીંવડા કે રાયતું છે અને અહીંયા છે સલાડ. ઓહો, અહીંયા તમે જુઓ બે ટાઈપ ગુલાબજાંબુ છે અને સૂજીનો હલવો છે. તો આપણે લઈએ સૂજીનો હલવો. પછી આ બાજુ ઢોકળા છે, અહીંયા નાયલોન ખમણ છે. હા, પહેલી વાર ખમણ આવી રીતે મૂકેલા મેં જોયા. ઓકે, અહીંયા છે હૈદરાબાદી બિરયાની. વાહ, આ વેજ બિરયાની છે અને અહીંયા હૈદરાબાદી બિરયાની છે. આપણે હૈદરાબાદી બિરયાની લઈએ થોડીક જ. બધી જ વસ્તુ અનલિમિટેડ છે એટલે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, બગાડ ના થાય. 100 વાર લઈ શકો, 10 વાર લઈ શકો. અહીંયા છે પ્લેન ખીચડી. વાહ, ગરમા ગરમ ખીચડી અને કઢી. ઓકે, હવે સબ્જીનો જે સેક્શન છે એ પેલી સાઈડ છે. ટોટલ 40 ટાઈપની વેરાયટીઝ છે, 40 ટાઈપની. આ છે સબ્જીનો સેક્શન. સબ્જીમાં છે જીરા, આલુ, બટાકાની સૂકી ભાજી લાગે છે, ફર્સ્ટ ક્લાસ જીરાનો તડકો. અને અહીંયા એક પંજાબી પનીર ટિક્કા છે. થોડીક પનીર ટિક્કા આપણે લઈ લઈએ. અહીંયા છે વેજ જયપુરી. એક વેજની સબ્જી આવી ગઈ, એક પનીરની સબ્જી આવી ગઈ, એક બટાકાની સબ્જી આવી ગઈ અને આ છે સેવ ટામેટા. આ એક સેવ ટામેટાની સબ્જી છે, ગ્રેવી નથી પણ સિમ્પલ સેવ ટામેટાની સબ્જી જ છે. એ પણ લઈશું. અચ્છા, આઈરિયા છે દાલ. આ મિક્સ દાળની સબ્જી છે. આ છે ગ્રેવી મંચુરિયન, રીંગણનું ભરથું. કાઠિયાવાડી સ્ટાઇલ નથી કે જે તમને તેલમાં અને આમ લાલ ચટક ભરથું દેખાતું હોય ને એ ટાઈપનું ભરથું નથી, આમ નોર્મલ ભરથું છે, બધા લોકો ખાઈ શકે ને એ ટાઈપનું છે. આ છે ગુજરાતી દાળ. હા, દાલ ફ્રાય. અને આ છે દાલ તડકા. વાહ, પહેલી વાર મેં આવી રીતે જોયું એક રેસ્ટોરન્ટમાં કે ત્રણે ત્રણ વસ્તુ, ગુજરાતી દાળ, દાલ ફ્રાય અને દાલ તડકા. અને અહીંયા રાઈસમાં ઓપ્શન છે. એક પ્લેન રાઈસ છે, આ છે પ્લેન રાઈસ. આ જીરા રાઈસ છે અને આ ખીચડી છે. આ થોડી મસાલા ખીચડી લાગે છે અને અહીંયા પ્લેન ખીચડી અને કઢી છે. હવે આપણે જઈએ ડાયરેક્ટ ટેબલ પર. મારું નામ રિતેશ, રિતેશ પ્રવીણ પિશા. આપણે ધારો કે મેટ્રો સિટી છે, અમદાવાદ છે, અમદાવાદમાં ઘણા બધા અનલિમિટેડના કોન્સેપ્ટ છે પણ એ મોસ્ટલી લોકો શું કરે, એક ફ્રેન્ચાઇઝી લેવાનું વધારે પસંદ કરે છે. જ્યારે આ વસ્તુ તમે જાતે પોતે હેન્ડલ કરો છો, બરાબર, એટલે કેવી રીતે હેન્ડલ કરો છો અને શું શું તકલીફ આવે છે એ કહો ના. એટલે કેવું છે, ફ્રેન્ચાઇઝી લઈએ છીએ ને તો એવું થાય છે, કંપનીના જે નિયમ છે, જે એમના ટર્મ્સ એન્ડ કન્ડિશન છે, આપણે એ પ્રમાણે ચાલવું પડે છે. એટલે આ બેટર એવું થાય છે કે આપણે શું આપી રહ્યા છે કસ્ટમરને, કસ્ટમરની શું ડિમાન્ડ છે એવું મારી રીતના એના મેન્યુમાં ચેન્જીસ કરી શકું છું. કસ્ટમરને શું ટેસ્ટ જોઈએ છે એ ટેસ્ટની આપણે ક્વોલિટી આપી શકીએ છીએ. આપણે જેમ અત્યારે આપણે અમૂલના ફોર્ચ્યુન છે, તિરુપતિ છે, એ જ બ્રાન્ડ યુઝ કરી રહ્યા છીએ. અમુક વાર ફ્રેન્ચાઇઝી ટર્મ્સ પ્રમાણે એવું થાય છે કે ના, આ વસ્તુ નહીં ચાલે, કે કાં તો એમની કોઈ પ્રોડક્ટ હોય છે એ આપણે યુઝ કરવી પડે છે. એટલે આપણે એવું એ અનુકૂળ નહોતું આવ્યું. એટલે આનું પ્લાનિંગ આપણે એવું છે કે આને બી ઇન ફ્યુચર આપણે બ્રાન્ડ તરીકે લોન્ચ કરીએ, કોઈને ફ્રેન્ચાઇઝી જોઈતી હોય તો આપણે આપીશું, એ બી પ્લાનિંગમાં છે. ઓકે, તો આ પાર્સલ માટે છે. અહીંયા તમને રેગ્યુલર થાળી મળશે 120 રૂપીઝમાં, જેમાં 4 રોટી છે, કાઠિયાવાડી સબ્જી છે, ગુજરાતી દાલ, રાઈસ, ગુલાબજાંબુ, સલાડ, છાશ. આ સ્પેશિયલ થાળી છે,
પાર્સલની, અને આ પ્રીમિયમ થાળી છે પાર્સલ માટેની, અને આ બીબી સ્પેશિયલ થાળી છે જેમ 8 રોટલી મળશે, પનીરની સબ્જી, કાઠિયાવાડી સબ્જી. એટલે આ વસ્તુ અત્યારે ખાલી નડિયાદમાં જ છે. આજે તમે નામ જુઓ છો બિગ બફેટ. સવારનું મેનુ અને સાંજનું મેનુ અલગ અલગ હોય, થોડું ના મેનુ આપણે સેમ જ રાખી રહ્યા છે, થોડો એનો ચેન્જીસ આવે પણ એ એડ ઓન કરીએ આપણે, એમાંથી કશું ઓછું નથી કરી રહ્યા. જે મેનુ આપણે આપીએ છીએ એમાં એડ ઓન થાય સાંજે, પણ કશું ઓછું ના થાય. અત્યાર સુધી ઘણા બધા વિઝિટ કર્યા પણ જે 152ની પ્લસની કેપેસિટી અને પ્લસ બેન્ક્યુટની અલગથી, પાર્ટી હોલની અલગથી, એટલું મોટું કાર્પેટ એરિયા મેં નથી જોયો કે કોઈ રેસ્ટોરન્ટમાં રાખતા હોય. અહીંયા ઘી મૂકેલું જ છે, જેટલું જોઈએ એટલું જોઈએ છે. આ બધા ટેબલ પર તમને અમૂલનું દેખાશે, તમારે જેટલું જોઈએ એટલું તમે લઈ શકો છો. બરાબર. અને એમાં અમારે તો કેવું કે ગુજરાતમાં બટર તો ખાતા જ હોય છે મોસ્ટલી અમારે ચરોતરની અંદર, પણ દેશી ઘીનું વધારે ચલણ છે. બરાબર. હવે સૌથી પહેલાં તો હું તમને લોકોને ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. પ્રેમલ પટેલ અને ફૂડી ગુરુ ચેનલ છે એમની. એમ બી મારા અનલિમિટેડના વિડીયોઝ લોકોને જોવા ઘણા બધા પસંદ છે. મેં આ વિડીયો જોયો, મેં કીધું નડિયાદમાં આ કોન્સેપ્ટ લાવ્યા છે, ચરોતરની સિરીઝમાં ખાસ આ વસ્તુ કવર કરવી જ પડશે. કે નડિયાદમાં નડિયાદની પબ્લિક માટે, નડિયાદની આજુબાજુના ગામડાની પબ્લિક માટે ફર્સ્ટ ટાઈમ છે આ કોન્સેપ્ટ. બરાબર. ફર્સ્ટ ટાઈમ છે. આપણે સિટીઝમાં મોટે જોવા જઈએ તો સુરત છે, અમદાવાદ છે, એમાં તો હોય છે, પણ નડિયાદની અંદર આ ફર્સ્ટ ટાઈમ છે આ કોન્સેપ્ટ આપણને નહીં મળે છે. આમાં એક વસ્તુ ખાસ છે કે જે કાઉન્ટર પર છે એટલી વસ્તુ તમારે લઈને બેસવાની, પછી જેમ કે રોટલી છે, પાપડ છે, છાશ છે, અને ચાટનું એક ડીશ આપશે, એ ચાટની ડીશ એટલી વસ્તુ તમને ટેબલ પર સર્વ થશે, બાકી બધી વસ્તુ તમે લઈ શકો છો. એનો મતલબ કે તમે બુફેમાં શું હોય મોસ્ટલી કે બધાને ખાવું તો બહુ બધું હોય કે ભાઈ મારે આ લેવું છે આ લેવું છે, એટલે લોકો લઈ શકે. જો મેં આટલી બધી વસ્તુ લીધી છે તો પણ હજુ જગ્યા સ્પેસ બચી છે, એટલે એ વસ્તુનું પણ અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે કે તમારી પ્લેટ પૂરેપૂરી ભરાઈ ના જાય, એના માટે બાકીની સર્વિસ તમને ટેબલ પર મળશે. બરોડા છે, અમદાવાદ છે, સુરત છે, રાજકોટ છે, એમાં તો અનલિમિટેડના બફેટ ઘણા બધા છે. આપણું ડેઝર્ટ છે, ડેઝર્ટ આપણે છેલ્લે ટ્રાય કરીએ. ખાઈશું તો ખાવું, આ બધી વસ્તુ આપણે ખાઈ જ જઈશું, કશું બગાડ તો કરવાનું છે. આમની પંજાબી સબ્જી આપણે એક લીધી છે, અને આમની કાઠિયાવાડી સબ્જી એક લીધી છે. બાકી વેજ જયપુરી વેજ સબ્જીનો પણ ઓપ્શન અવેલેબલ હતો, બટાકાની સબ્જીનો પણ ઓપ્શન અવેલેબલ હતો, પણ એટલું બધું જેટલું ખાવા એટલી વસ્તુ આપણે લઈ. પનીર ટિક્કાની જે સબ્જી છે એકદમ પ્રીમિયમ ક્વોલિટીની છે. મોટી મોટી રેસ્ટોરન્ટમાં જે 250 ને 300 રૂપિયા ભાવ હોય ને એક સબ્જીનો, એ ટાઈપની એ જ સબ્જી છે અહીંયા. એવી જ સબ્જી, એવું જ ટેસ્ટ, એટલે કે પ્રીમિયમ ટેસ્ટ છે. થોડુંક થોડુંક પણ તમે દરેક વસ્તુ લેશો ને, એટલીસ્ટ 2-3 ચમચી, તો 2 ચમચી બી નહીં, હું તો કહું છું 1 જ ચમચી વસ્તુ લેશો ને એમાં તમારું પેટ ભરાઈ જશે. અને એમાં પછી આપણે ફેમિલી જોડે નાના છોકરા ને બધા હોય ને, તો એમને અમુક મંચુરિયન વધારે ફાવતું હોય છે, તો એ મંચુરિયનનો પણ ઓપ્શન અવેલેબલ હોય છે. ઘરમાં કેવું કે ભાઈ અમુક લોકોને ચાઇનીઝ ખાવું હોય, અમુક લોકો કહે કે ના મારે પંજાબી ખાવું છે, અમુક કહે કે ના આપણે કાઠિયાવાડી જ ખાવું છે, તે બધા માટે એક આ પરફેક્ટ પ્લેસ કહેવાય કે પંજાબી પણ આવી ગયું, કાઠિયાવાડી પણ આવી ગયું, જે લોકોને કંઈક સ્ટાર્ટરમાં કંઈક જોઈતું હોય મંચુરિયન કે એ વસ્તુ પણ આવી ગઈ, બધું જ આવી ગયું. ટ્રાય કરો એકવાર સેવ ટામેટા અને મને કહો કેવું છે. કાઠિયાવાડ સાઈડ સેવ ટામેટાની આપણે વાત કરીએ, તે થોડોક રસાવાળું હોય, તમને તેલ દેખાય, પણ અહીંયા સેવ ટામેટા છે ને તેલ જરાય નથી દેખાતું, એકદમ ડ્રાય દેખાય છે. થોડું ઘણું ચટપટું છે, હું તો કહું ખાવાની મજા આવશે. નડિયાદમાં આ પ્લેસ હાઈલી રિકમેન્ડેડ છે. 280 રૂપીઝમાં અનલિમિટેડ ફેમિલી સાથે આવીને તમે એન્જોય કરી શકો છો. ભીડ હશે અહીંયા, પણ તમને સર્વિસ 100% મળશે, સર્વિસમાં કોઈ કંજુસાઈ નથી. આ વસ્તુ હાઈલી રિકમેન્ડેડ કરું છું નડિયાદ સિટીના લોકો માટે. ચલો આ સાથે ફેસબુક પર જોતા એ પેજ લાઈક ના કર્યું હોય, ફોલો ના કર્યું હોય તો ફોલો કરી દેજો. યુટ્યુબ પર જોતા એ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ રીતે મોજ કરતા રહો, હું પણ તમને અલગ અલગ સિટીની અલગ અલગ સ્ટ્રીટ ફૂડની મોજ કરાવતો. ચલો બાય બાય.